સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. તો ભારે પવનના કારણે રોપવે સેવા છે તે બંધ કરી દેવામાં આવી છે. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં પણ પવનની ગતિ તેજ જોવા મળી છે. પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરાશે. જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેના કારણે રોપવે સેવા છે તે હાલ બંધ કરવામાં આવી છે. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો શહેરમાં પણ પવનની ગતિ તેજ જોવા મળી છે. તો વધુ પવનના કારણે આ રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરાશે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? બિલકુલ સ્મિતા, આજ વહેલી સવારથી ગિરનાર પર છે તે 60 કિમીની પ્રતિ કલાક જે પવનની ઝડપ છે તે જોવા મળી છે. ભારે પવનના લીધે ગિરનાર રોપવે છે તે બંધ રાખવાની ફરજ પડી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં છે તે પલટો છે અને જે રીતે પવનની ગતિ છે તે તેજ બની છે, જેના લીધે કોઈ ઘટના ન બને અને લોકોની સલામતીને ધ્યાને લખી અને રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે. શહેરમાં પણ પવનની ગતિ છે તે તેજ જોવા મળી રહી છે. તો બીજી તરફ પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે સેવા છે તે શરૂ કરાશે. ઊંચાઈ ઉપર હાલ તો જે ગિરનાર રોપવે છે અને જે ઉપરના ભાગમાં અતિ ભારે પવન હોય છે અને જેના લીધે આ રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં ગિરનાર પર ભારે પવનના કારણે રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે. તો પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરાશે.